નમસ્કાર હવે આપણે ગુજરાતી નવલકથાનો આવતો અંક આ વિષય ઉપર વાત કરવા જે આપણા માન માનવંતા મહેમાનો આવ્યા છે એમને આમંત્રણ આપીએ અત્યાર સુધી ગુજરાતી નવલકથાએ ઘણા મુકામો સર કર્યા છે કરણ ઘેલોથી લઈને સરસ્વતી ચંદ્ર ભદ્રમ ભદ્ર ઘણા બધા એવા પાત્રો છે હેલો કે જે હેલો હેલો બોલે છે ઘણા બધા એવા પાત્રો છે કે જે આપણા મનોરાજ્યમાં અત્યારે વિચરી રહ્યા છે ઘણા બધા તમને અત્યારે નવલકથાના નામ લઈએ તો કાંજીવી યાદ આવે તમને અશ્રુઘર યાદ આવે તમને ઘણી બધી નવલકથાઓ એના પાત્રો એનું કથાનક યાદ આવે બસ એ જ કથાનકનો હવે આગળનો મુકામ શું હશે આપણી વાર્તાઓ આપણી નવલકથાઓ આગળ કયા કયા મુકામ પર જઈ રહી છે એના વિશે વાત કરવા આવી રહ્યા છે સૌથી પહેલાં હું આમંત્રણ આપીશ મહેશ યાજ્ઞિક આપણા ખૂબ જ સિનિયર નવલકથાકાર અને વાર્તાકાર પંદરથી વધુ નવલકથાઓ અને એકસોથી વધુ વાર્તાઓ તેમણે લખી છે અત્યારે ગુજરાત સમાચારમાં ક્રાઇમ વોચ કોલમ તેઓ લખી રહ્યા છે મહેશ યાજ્ઞિક ત્યારબાદ માવજી મહેશ્વરી કે જેઓ વાર્તાકાર નવલકથાકાર લેખક છે કચ્છ અને ગુજરાતના છેવાડાના માણસ સુધી પહોંચે એવી વાર્તાઓ માવજી મહેશ્વરી આપી છે ઘણા પારિતોષિકો એમને મળ્યા છે કચ્છ મિત્રમાં તેમની નિયમિત કોલમ આવે છે ત્યારબાદ શિશિર રામાવત ફિલ્મો ઉપર એમના લેખોથી વધુ પ્રસિદ્ધિ મેળવી છે નવલકથાઓ લખી છે નાટકો લખ્યા છે અત્યારે ગુજરાત સમાચાર સાથે કાર્યરત છે ત્યારબાદ કામિની સંઘવી પહેલી નવલકથા ચિત્રલેખા આવી હતી સુરતના રહેવાસી છે અને તેમણે પાંચ નવલકથાઓ લખી છે ત્યારબાદ આ બધા સાથે વાત કરવા આવી રહ્યા છે અભિમન્યુ મોદી કે જેમના ઇન્ટ્રોડક્શનમાં હું એવું કહી શકું કે તેઓ કટાર લેખક છે તેઓ ફેસબુકમાં પણ ઘણું બધું સાહિત્ય લખતા હોય છે તેઓ સ્ટેન્ડઅપ કોમેડી પણ કરી છે આ બધું પણ મારે નથી કહેવાનું કારણ કે એમને એમના પરિચયમાં એટલું કીધું છે કે પાર તારપરાના મિત્ર છે હું પાર તારપરા હવે રજા લઉં અબ તું મારે હવાલે વતન સાથીઓ લિરિસિસ્ટ ગીતકાર પાર તારપરા ખૂબ આભાર તમારા દોસ્ત હોવાનું સદભાગ્ય છે નમસ્કાર નવલકથાઓના ભવિષ્ય વિશે વાત કરવાની છે અને અત્યારે આપણે વાર્તા નવલકથાની વાત કરીએ તો એક બહુ જ નવા શરૂ થયેલા યુગમાં જીવીએ છીએ એક બહુ મોટો ગાળો ગયો જેને આપણે લોકડાઉન કોરોના તરીકે ઓળખ્યું એ દરમિયાન દરેક વ્યક્તિ વાચક દર્શક એનો વાર્તા કથારસ બાજુનો આખો અભિગમ બદલાઈ ગયો બહુ જ ટૂંકું વંચાય છે લાંબુ નથી વંચાતું આટલા લાંબામાં કોઈને રસ ન હોય માણસોનો એટેન્શન્સ પાન બહુ ઘટી ગયો છે બે બે કલાકની ફિલ્મ જ બને બટલી લાંબી વાર્તા કોણ વાંચે આ બધી વાતો આપણે અત્યાર સુધી કરતા હતા આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી સૌથી વધારે ફૂટફોલ જે ફિલ્મને મળ્યા એ ફિલ્મનો રન ટાઈમ થિયેટ્રિકલ રન ટાઈમ ત્રણ કલાકને વીસ મિનિટનો અને એનો નેટફ્લિક્સમાં જ્યારે કટ આવશે ચાર કલાકનો એની તમે બધા રાહ જોઈ રહ્યા છો વખોડવા માટે કે વખાડવા માટે એ વાત અલગ છે લેટેસ્ટ આંકડા મુજબ પિસ્તાલીસ ટકા કન્ટેન્ટ વેબ સિરીઝનું છે બાકીના પંચાવન ટકામાં ફિલ્મ ડોક્યુમેન્ટ્રી વિડીયો એ બધું આવી ગયું એટલે લોકો લાંબુ જુએ છે લાંબુ વાંચે છે વગેરે વગેરે સૌથી પહેલી આપણી ગુજરાતીની નવલકથા કઈ કવિઓ કરણ ઘેલો એ એવું વિવેચકો કહે છે તમે તો કવિ છો સાહેબ મહીપતરામ એ સાસુ વહુની લડાઈ જ્યારે એકતા કપૂર તો ઠીક એકતા કપૂરના પિતાશ્રી જીતેન્દ્રનો પણ જન્મ નતો થયો અને બાલાજી એ ભગવાનનું જ એક શબ્દ હતો ત્યારે સાસુ વહુની લડાઈ ધારાવાહિક સ્વરૂપે લખાઈ હતી કરણ ઘેલો ઉપરાંત પરંતુ વિવેચકોએ પહેલી કૃતિ નંદશંકર તુળજાશંકર મહેતાને કરણ ભેલોને જ કીધું ત્યારથી અત્યાર સુધીનો દોર આવ્યો ઘણા બધો કેટલા કેટલા નવલકથાકારો આવ્યા બહુ બધા બહુ બધા બહુ મોટા મોટા માથાઓ આવ્યા એમાં સાઠ સિત્તેરનો દસકો એવો હતો જ્યારે સુરેશ જોશીએ એવું કીધું કે ભાઈ નવલકથા નવલકથા અત્યારે નાભિશ્વાસ લઈ રહી છે એના એના પછી સુરેશ જોશીએ બહુ ઝંઝાવાટ ચાલુ કર્યો અને એના પછી અહીં તમે જે મંચ ઉપર બેઠેલા છે એ બધા લેખકો નવલકથાકારોને તમે જોઈ રહ્યા છો અને ઓડિયન્સમાં છે ત્યાં કુણા ગઢવી ત્યાં સુધીની નવલકથાઓનો દોર ચાલુ રહ્યો આપણે આ લેખકો વિશે કે એમની કૃતિઓ વિશે વાત ઓછી કરશું આપણે નવલકથાના ભવિષ્ય વિશે લાંબી વાર્તાઓના કથા રસ વિશે વાત વધારે કરશું અહીંથી સેશન જ્યારે ઓપન થાય ત્યારે ત્યારે તમારા સવાલો પણ ટૂંકમાં આવે એ અપેક્ષિત છે આ અહીંયા અહીંયા બેઠેલા તમામ સર્જકો એકદમ વ્યવસ્થિત સટીક જવાબ આપે એ પણ અપેક્ષિત છે હું પણ ઓછું બોલું એ પણ તમે આવી અપેક્ષા રાખી શકો છો મહેશ યાજ્ઞિક સાહેબ તમારાથી જ શરૂઆત કરીએ આપણે બધા બહુ જ પ્રેમ કરીએ છીએ આસિત કાપડિયા અને જેડી મજેઠિયાને શું કામ એમની કઈ સિરિયલોને કારણે ખીચડી અને ક્લાસિક થઈ ગયેલી સારાભાઈ વર્ષિસ સારાભાઈ મહેશ યાજ્ઞિકની જ એક નવલકથા એનું નામ મને યાદ સુધા નથી રહ્યું એટલી ખરાબ રીતે પીટાઈ ગઈ હતી મારો સવાલ મહેશભાઈને પહેલું એ છે કે શું કામ નવલકથા ઉપરથી ફિલ્મો બને ત્યારે ગોડફાધર સિવાય અપવાદને બાદ કરતા ફિલ્મો સિરિયલો વેબ સિરીઝ નિષ્ફળ જાય છે અથવા તો જે સાચા ચાહકો છે એનો મત એવો હોય છે કે ભાઈ અમને વાર્તા જેવી મજા ના આવી જેણે હેરી પોટર બુક વાંચી હોય એમ કે એ ફિલ્મમાં તો કંઈ નથી હેરી પોટર બુકમાં જે છે એ જ મજાનું છે લોડ ઓફ ધ રિંગ્સ જેણે જોઈ હોય એ પણ એવું જ કહે કે ભાઈ પુસ્તક જેવી મજા નથી આવતી તો આવું કેમ થાય છે સારી સફળ નીવડેલી નવલકથાનું મૂવિંગ પિક્સેલ્સમાં જ્યારે કન્વર્ઝન થાય હું તમને મારું માઇક આપું તો કેમ નથી ક્લિક થતું એટલે સૌથી પહેલી વાત એ છે કે ચેનલો પાસે પ્રોડ્યુસરનું કે લેખકનું કોઈ જ મહત્વ નથી લેખક મહેશ યાજ્ઞિક તો બહુ નાનો ગણાય પણ કનૈયાલાલ મુનશી હોય કે ગમે તે હોય ચેનલોવાળા પોતાની જોઉંક ચલાવતા હોય છે અને એ લોકો કહેતા હોય છે કે આમ કરો આમ કરો આ એક્ટરને લો આ એક્ટરને લો રેશમ રેશમડંખમાં વાર્તામાં શરૂઆતમાં છ વર્ષના બાળકની વાત હતી અબજોપતિ ફેમિલી બતાવેલું હતું એટલે આ લોકોએ પહેલો એપિસોડ બનાવ્યો ને એ ત્યાં સ્ટારવાળી ત્યાં વીસ બાવીસ વર્ષની ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી બહેનો સિગરેટ પીતી હોય અને એ લોકોએ ડીવીડી રિસર ફેંકી દીધેલી કે એ નહીં અબજોપતિ ફેમિલી હે તો એ બચ્યા પાંચ સાલકા ગોદ ભરાય છે શરૂ કરો એટલે પહેલાં ચાર એપિસોડ ગોદ ભરાઈને ખોળો ભરવાની વિધિને એમાં જ કાઢ્યા અને પછી મેં જ કહી દેલું કે મારું આમાં નામ હવે લેખક તરીકે ના રાખતા આમાં ચાલશે એટલે આમાં પૂરો ન્યાય ન લેખકને મળે કે પ્રોડ્યુસરને પણ નથી મળતો ચેનલવાળાની જો હુકમી ચાલતી હોય છે અને એ લોકોને એમના ટીઆરપી માટે બહેનોનું જે બધું ફંક્શન કે જે ફંક્શન બતાવવાનું એ બધું હોય એમાં વધારે રસ હોય છે વાર્તા વાર્તાવોમાં રસ નથી હોતો એટલે એ મીડિયા વાર્તા પ્રિન્ટ મીડિયાથી જે સંતોષ મળે છે એ આ સંતોષ ત્યાં સિરિયલમાં ન મળે મહેશભાઈ ખૂબ અહીં સ્ટેજ ઉપર જેટલા બિરાજમાન છે એમાંથી સૌથી સિનિયર લેખક છે આઉટરાઇટ કોમર્શિયલ રાઇટર છે ચિત્રલેખાથી એમની નવલકથાઓ શરૂ થઈ પછી બહુ બધી વાર્તાઓ લખી અને વાચકોને ગમે એવી ઘટના પ્રચુર નવલકથાઓ એમણે લખી એમના એમની બાજુમાં બેઠા છે માવજી મહેશ્વરી ફક્ત કચ્છના જ છે એ ઓળખાણ બહુ સીમિત થઈ જશે આખા ગુજરાતમાં એમની ભાષા પહોંચે છે એમનો અવાજ પહોંચે છે બહુ નાનો હતો એટલે મને પણ યાદ નહીં હોય ત્યારથી માવજીભાઈ મને રમાડેલો છે માવજીભાઈના ખોડામાં મોટો થયો છું એવું કહી શકાય માવજીભાઈ મારે બીજો એક સવાલ તમને એ પૂછવો છે તમે તો વાર્તાઓ લખી છે નવલિકાઓ લખી છે મેં તમારો પહેલો સંગ્રહ અદ્રશ્ય દિવાલો સ્કૂલમાં હતો ત્યારથી વાંચેલો છે એક નવલકથાકાર છે જેની દરેક નવલકથાના છવ્વીસમાં પાને ગાડી કોઈ હાઈવે ઉપરથી સુમસામ હાઈવે જ હોય સુમસામ હાઈવે ઉપરથી જતી હોય અને એની ગાડી બંધ થઈ જાય અને કોઈ હવેલી પાસેથી નીકળે એ નવલકથાકારના દરેક છવ્વીસ પાને ગાડી બંધ થાય જ બીજા એક નવલકથાકાર છે એની ગાડી એક હવેલી પાસે ઉભી રહી છે બાવનમા પાને તમારું મેં વૈવિધ્ય અપાર જોયું છે વાર્તાઓમાં નવલકથાઓમાં અને એ એક એકબીજા કરતાં ખૂબ ડાયવર્સ વર્સેટાલિટીવાળું તો એક સર્જક તરીકે એટલી બધી મૌલિકતાનો ધોધ તમે કઈ રીતે લાવો છો આ પહેલો પ્રશ્ન અને ભવિષ્યના સાપેક્ષમાં આ ડાઇવર્સિટી ખાસ કરીને ફિલ્મોમાં પણ એકને એક રીમેક બને છે એક વાર્તા આવે છે એ ડાયવર્સિટીની કેટલી આવશ્યકતા છે એ કઈ રીતે લાવી એ બીજો સવાલ આભાર અભિમનય તમે જે સર્જકતાનો ધોધ કહ્યો એ દરેક સર્જકની એક લિમિટ હોય છે ક્રિએટિવિટીની અને દરેક સર્જક એની ક્રિએટિવિટીની લિમિટ જાણતો હોય છે જાણતો જ હોય છે અને જ્યારે ક્રિએટિવિટી પૂરી થાય છે પછી જે ચાલુ થાય છે એ સાહિત્ય માટે અને એ વ્યક્તિ માટે પણ ભયજનક હોય છે મારી એકે નવલકથાનો એકે પ્લોટ એકે વાર્તા ક્યાંય સામ્ય નહીં હોય એક કચ્છની હોય તો બીજી અલીરાજપુરમાં હોય ત્રીજી મોડાસામાં હોય ચોથી રાજસ્થાનમાં હોય પાંચમી કેરલામાં હોય હવે આવું કરવા પાછળ કે થવા પાછળ મને કોઈ પ્રત્યક્ષ કારણ મળતું નથી મારી હમણાં ચિત્રલેખામાં પૂરી થઈ એ વાર્તા એકચ્યુલી એ વ્યારાની આજુબાજુનો વિસ્તાર મેં પસંદ કરેલો ચાર પ્રકરણ લખી નાખ્યા પછી ખબર પડી કે આની જે માનસિકતા છે આખી કથારસની કથા વસ્તુની એ આ પ્રદેશને લાયક નથી મોડાસાને આપણું રાજસ્થાન એ એરિયા છે તો આ વાર્તા ગ્રે એરિયાની હતી હવે બીજી વાત હું સીધું મેં એમ એ નથી કર્યું એટલે સાહિત્યનું શાસ્ત્ર ભણ્યું નથી એમ કહેવાય છે કે જે શાસ્ત્રો નથી ભણતા એ શાસ્ત્રો શાસ્ત્રોનું નિર્માણ કરે છે એ અંદરથી આવે હવે જો શાસ્ત્ર ભણ્યો હોય તો એની જે એને ભણાવનારા હોય જે એની લિમિટો બાંધી હોય એ લિમિટથી બહાર ન નીકળે અને તમે સર્વે કરો અત્યાર સુધીના જેટલા લોકપ્રિય અને જાણીતા અને વર્ષો સુધી જે જેને લોકો યાદ રાખે છે એવા લેખકો અધ્યાપકો નથી કારણ કે એ હું સીધું મેં કોલેજે નથી કરી કોલેજે ટુકડે ટુકડીને પાટાપિંડી કરીને કરી છે તો એ મને વારસામાં મળી હતી જે મેં વાતાવરણમાં મળી હતી પાત્રો મારા એવા આવ્યા કે ઘડાયેલા છોલાયેલા સિસ્ટમેટિક એવા નહીં તો આ કદાચ વાતાવરણને કારણે મારી અંદર જે સૃષ્ટિ રચાઈ હતી એ સૃષ્ટિ નિર્માઈ જે લોકોને પસંદ પડી અને હું જાણું છું કે મને શું આવડે છે એના કરતાં હું એ શોધવા માગું છું કે મારી અંદર હજી કેટલું પડ્યું છે મારો આજ સુધીનો કોઈ દાવો નથી કે મને વાર્તા લખતા કે નવલકથા લખતા આવડે છે પણ લખી લખી લીધા પછી વ્યક્તિઓને ગમે છે લોકોને તો મને એમ ક્યારેક સંતોષ થાય કે ના મને લખતા આવડે છે રાખો આ લોકોને બી કશે કે અર્નબ ગોસ્વામી જેવું ન થાય આપણે ઝઘડા ના કરીએ એટલે પેલા એક જ માઇક આપે અર્નબ બીજા ગેસ્ટના માઇકના ના વોલ્યુમ બંધ કરે આ લોકો માઇક જ ના આપ્યો આપણને થેન્ક યુ હા મને એક વડીલે બહુ સરસ મને કહ્યું હતું મારા લગ્ન થઈ રહ્યા હતા ત્યારે કે જિંદગીમાં નવલકથા લખવી એવી જિંદગી ન જેવી કે એ નવલકથા બની જાય એક્સ્ટ્રીમ રાઈટ ઉપર બેઠા છે એ શિર રામાવત સાહેબ અને એમ આપણે એમના એમના ફિલ્મો ઉપરના લેખોથી આપણે એને ઓળખીએ આપણે એમની કોલમોથી ઓળખીએ આપણે એમના એમણે લખેલા નાટકો અને એ નાટકોમાંથી બનેલા સુપરસ્ટારને કારણે ઓળખીએ અને આપણે એમને નવલકથાઓને કારણે પણ ઓળખીએ એમની વાર્તાઓ ઉપરથી એમના લખાણ ઉપરથી નાટકો પણ બન્યા છે અને આગળ જતા મોટા સમાચાર પણ આવશે શિશિરભાઈને ખબર નથી કે મને ખબર છે પણ એ કદાચ આવતા જીએલએફમાં જાહેર કરશે અમે સાહેબ આપણે વિરોધી છાપામાં હોઈએ ને એટલે હું ચાપતી નજર વધારે રાખું શિશિરભાઈ ફક્ત એવું નહીં કહું કે યુવાઓને વધારે ગમે છે કે આધુનિક લેખક છે એમનો એમનો વાચક વર્ગ બહુ જ બોળો છે પણ એક ઓપન માઇન્ડેડ માઇન્ડેડનેસ એમ એમનામાં ખરી શશિરભાઈમાં માટે હું શિશિરભાઈને એ પૂછવા માગીશ કે તમે અત્યાર સુધી જે લખતા તમે સૌથી પહેલાં નવલકથાઓની જ વાત કરીએ છીએ નવલકથાઓ તમે જે પહેલી શરૂ કરી તમારી કેટલી બધી ધારાવાહિક હપ્તાવાર આવી સંદેશમાં એકમાત્ર એવા લેખક હતા નવલકથા પણ આવતી અને કોલમ પણ આવતી એક જ પૂર્તિમાં એ પણ કદાચ રેકોર્ડ હશે તો ત્યારે તમારી પ્રોસેસ શું હતી અને જે છેલ્લા ચાર પાંચ વર્ષમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને જનમાનસને ધ્યાનમાં રાખીને તો હવે શું એ એ ટિપિકલ ક્લિશા શબ્દ વાપરીને કહું તો હવે સર્જન પ્રક્રિયા શું હોવી જોઈએ પહેલાં તમારી શું હતી અને હવે શું હોવી જોઈએ એક સર્જકની અને તમારી શું હશે થેન્ક યુ યુભાઈ હું પત્રકાર લેખક છું પત્રકાર પહેલાં કદાચ અને પછી લેખક એટલે મારી બધી નવલકથાઓ એક ફોર્સને કારણે લખાય છે તારે લખવાની છે અથવા તું લખીને અમને આપ નવલકથા અને પછી હપ્તાવાર એ લખાતી જાય ધારાવાહિક સ્વરૂપમાં એટલે સંભાવ મારું મેકેનિઝમ એવું થઈ ગયું છે મારું આંતરિક રચના આવી થઈ ગઈ છે કે જ્યારે ડેડલાઇન હોય જ્યારે મને ખબર ખબર હોય કે આ દિવસથી નવલકથા શરૂ થવાની છે ત્યારે જ મારું માનસિક પ્રક્રિયા શરૂ થાય હું એમ જ વચ્ચેના જે સ્પેસ હોય ત્યારે મને કંઈ વિચાર પણ ન આવે અથવા મને કદાચ સભાન પણ વિચાર નથી આવતા તો એ એ દબાણમાં લખાતી નવલકથાઓ આઈ થિંક એ એ હપ્તાઓ એ પ્રકરણો એક પ્રકારની સર્જનાત્મકતાને ટ્રિગર કરે છે મને એવું હંમેશા એવું લાગે છે અને આઈ થિંક આ આપણે બધા પત્રકારોને લાગુ પડે છે આ વાત કે વી નીડ ડેડલાઇન્સ વી નીડ કે આ કોણ વાંચવાનું છે વી નીડ કે પ્લેટફોર્મ કયું છે અને એ પ્રમાણે આપણી પ્રોસેસ કદાચ ડિઝાઇન થતી હોય પણ અંતતઃ નવલકથા એ નોલકથા છે પછી એનું ફોર્મ કંઈ પણ હોય એ ધારાવાહિક સ્વરૂપે છપાય કે પુસ્તક સ્વરૂપે છપાય કે કોઈ પણ સ્વરૂપે છપાય એક લેખકની પ્રક્રિયા કદાચ એક જ રહેતી હોય છે એટલે મારી પ્રોસેસ જો મારી વાત પર્સનલી કરું તો એ બધી જ પાછી પાછી ઓળખાઓ મારી ધારાવાહિક સ્વરૂપે પહેલાં છપાઈ અને પછી એ પુસ્તક બન્યું એનું છેલ્લી જે ઓળકથા મારી આવી બ્લેકઆઉટ એ એક વસ્તુ નવી બની કે મારે માત્ર બાર હપ્તા લખવાના હતા ટ્વેલ્વ એપિસોડ્સ ટ્વેલ્વ ચેપ્ટર્સ લખવાના હતા બાર પ્રકરણો જ જે મારા માટે મહેશભાઈ માટે એવી એ વાત ચેલેન્જ હતી કે વી અમે કહેવાયેલા છીએ લાંબી લાંબી લોળકથા લખવા માટે જેને બે ભાગ થાય ત્રણ ભાગ થાય જે એક દોઢ વર્ષ ચાલે હપ્તાવાર સાપ્તાહિકોમાં કે પૂર્તિઓમાં અને એમાંથી માત્ર અમારે અમારે બાર હપ્તાની જ એક નવકથા લખવાની હતી નવલ હવે અમને ટેક ઓફ માટે જોઈએ પાંચ છ હપ્તા કાં તો બાર હપ્તામાં ટેક ઓફ પણ કરી લેવો તમે ઉડ્ડયન પણ કરો અને લેન્ડ પણ કરો એટલે એક ચેલેન્જ હતી પણ થેન્કફુલી મારી પાસે એક એવી થીમ હતી જેના પરથી મેં લખીને મને મજા પણ પડી કદાચ આ પડકારો લેવા લેવા જોઈએ લેવાતા હોય છે ને એમાંથી કંઈક નવું નિપજતું હોય છે અલગ અલગ ફોર્મેટ કે અલગ અલગ પ્રકારની ડિમાન્ડ્સ એટલે હવે લોજિક અમારું એ હતું અમારે જ્યારે સમાચારમાં વાત થઈ ત્યારે કે લોકો બહુ લાંબુ વાંચતા નથી લોકો એટલું બધું હોલ્ડ નહીં કરી શકે એક વર્ષ સુધી કે છ આઠ મહિના સુધી તો આપણે ત્રણ મહિનાનો એક સ્લેબ રાખીએ તો અમે અત્યારે છેલ્લા ત્રણ ચાર નોલકથાઓ અમારી એ રીતે આવી રહી છે જે બાર તેર હપ્તાની જ હોય અત્યારે મહેશભાઈની નોલકથા અત્યારે ચાલે જ છે બીજી નવલકથા એમની એ રીતે હવે જે ભવિષ્યનું જે લેખન છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થશે એવું મને લાગી રહ્યું છે સૌથી પહેલાં તો ટેકનોલોજીને કારણે ઘણો ફરક પડતો હોય છે સાહિત્યના સર્જનમાં સાહિત્યના વિતરણોમાં અને સાહિત્યના કેવી રીતે પહોંચે છે લોકો સુધી એમાં જેમ કે અઢારમી સદીમાં પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ અને એકદમ જ સ્ફોટ થયો નવલકથા લખન કોઈ પણ કોઈપણ પ્રકારના સાહિત્યના સર્જનનો જે રીતે લોકો કન્ઝ્યુમ કરતા થયા પ્રેસ આવ્યા પછી એક અલગ ડાયમેન્શન પર વાત ગઈ અને હવે આપણે જીવી રહ્યા છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં તો હવે શું થશે હવે આમાં એક સરસ વસ્તુ અમુક સામે આપણી આવી રહી છે કે રાઇટર્સને રાઇટર્સ બ્લોક આવી જતા હોય એમને શું લખવું ખબર ના પડે ક્યારેક અટકી પડે ક્યારેક એને પાત્ર લેખન પાત્રને કઈ રીતે ઘાટ એ સમજાય નહીં હવે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એ પ્રકારના ટૂલ્સ આવી ગયા છે કે જેની સાથે તમે બ્રેઇનસ્ટ્રોમ કરી શકો લેખક મશીન સાથે બ્રેઇનસ્ટ્રોમ કરી શકે કે મારું આ આ પાત્ર છે મારી આ આ બેઝિક પ્રિમાઇસિસ છે હવે મારે શું કરવું અને મશીન એઆઈ તમને સજેસ્ટ કરે કે તમે આ કરી શકો તમે આ રીતે વણકાવી શકો તમે આ રીતે નેરેટિવ આગળ વધારી શકો તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે શોર્ટ શોર્ટ એ એલ એઆઈ અને પ્લોટ ડોટ વાય નામની નામની બે બે ટૂલ્સ છે એઆઈમાં જે આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે મેં જોયું નથી અનુભવ નથી કર્યો પણ આ એક ઇન્ટરેસ્ટિંગ વાત થઈ શકે આમાં ઉદ્દેશ એવો નથી કે તમે રિપ્લેસ કરવાના રાઇટરને એને બદલે એઆઈ જ તમારા માટે લખી આપે તમારે વતી લખી આપે એવું નથી પણ કદાચ લેખકને હેલ્પ મળે કદાચ એ એ આપણે એવું જોવાનું છે કે બેલેન્સ કેવી રીતે આવે છે તમે કેટલો આધાર લો છો એઆઈનો અને તમારા પોતાનો જે અંદરથી સ્ફૂર્તિ વસ્તુઓનો જે મેં રિપોર્ટિંગ કરતા હોય છે નવકથા માટે મારી દરેક નોલકથામાં ખૂબ બધું રિપોર્ટિંગ બેઝડ હોય છે વિગતો તથ્ય હોય એમાં આપણે ઘણા બધા લોકોને મળતા હોય ડિફરન્સ મટિરિયલ રિફર કરતા હોઈએ તો હવે એક નવું ટૂલ આપણે મળ્યું છે એઆઈનું તો આપણે એ જોવાની મજા પડશે કે ભવિષ્યમાં આનું કેવી રીતે સર્જનાત્મકતા પર શું અસર થાય છે એઆઈની બીજું એક ટૂલ છે એક એ છે કોપરેટિવ પ્રકારની નળકથા કે જેમાં લેખક લખતો જાય અને એનું ફીડબેક એ તમને આપતું જાય કે બરાબર જઈ રહી છે તો ઓન વેલ વેલ યુ રાઇટ યુ ગેટ ધ ફીડબેક ઓન એ સાથે સાથે બંને થતું રહે સાથે સાથે હવે પછી વર્ચ્યુઅલ રિય વર્ચ્યુઅલ રિયાલિટીનું જમાનો પણ આવી આવી ચૂક્યો છે તો અનુભવ અને લખાણ શબ્દો એ બી વાત છે ભેદરેખાઓ ભૂસાતી જાય એવું બને તમે જે જોઈ રહ્યા છો વાંચી રહ્યા છો એનો અનુભવ દ્રશ્યોમાં તમને ફીલ થાય એ પ્રકારની હવે ટેકનોલોજી હવે આગળ આવશે તો આવું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આઈ થિંક વી શૂડ નોટ બી ફીઅલ્ડ અબાઉ ફોર એઆઈ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ સારી રીતે સર્જનાત્મક રીતે એટલે એ જોવાની મજા આવશે મને એવું લાગે છે કે આપણે હવે પછીના દસ વર્ષમાં નવલકથા કે કોઈ પણ જે સાહિત્ય પ્રકારો છે એ કઈ રીતે આગળ વધે છે પણ શિશિરભાઈ હમણાં જ શેખર કપૂરે લખ્યું કે માસૂમનો મારે બીજો ભાગ મારે લખવો હોય તો મેં ચેટ જીપીટીને પૂછ્યું અને એણે એવી વાર્તા કીધી જે સિત્તેર ટકા નજીક હતી શેખર કપૂરે ત્યાં સુધી કીધું કે સારું છે એઆઈ એટલું ડેવલપ નહીં થાય જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો તમને એવું નથી લાગતું ભવિષ્યમાં લેખક સાવ નક્કામાં કરી નાખશે આ મશીનો કેવું જો શરૂઆત આટલી જબરદસ્ત છે તો વીસ ત્રીસ વર્ષ પછી શું થશે બિલકુલ એ જોખમ છે જેને કારણે હોલિવૂડમાં જેમાં સ્ટ્રાઇક પડી રાઇટર્સની એનું કારણ એ હતું કે આઈ રિપ્લેસ કરી નાખી શકે એવું એમનો ડર છે હોલિવૂડના રાઇટર્સને એટલે આ એક ચોક્કસ પહેલાં એક ભય છે જ કે તમે અમુક બેઝિક પ્રિવાઇસિસ આપી દો તો એ એ તમને કંઈક લખીને આપી દે અને એ સારું પણ હોય એટલે જે મીડિયો લેખકો છે જે નબળા છે જે એનું પોતાનું મૌલિક તત્વો ઓછું છે જેમાં બહુ વિત્ત નથી એ લેખકોને ચોક્કસ ફરક પડશે એટલે એવું કહી શકાય કે આપણે છેલ્લી અથવા તો છેલ્લેથી બીજી પેઢી છે કથા લખતા માણસો જે મૌલિક લખનારાઓ આપણા છે આઈ થિંક આપણી છેલ્લી જનરેશન છે છેલ્લેથી બીજી અથવા છેલ્લી બિલકુલ એટલે આઈ થિંક પણ ક્રિએટિવિટી જે છે બેઝિકલી એ માનવીય વસ્તુ છે એ માન માણસની ચેતનામાંથી જનતી વસ્તુઓ છે તો એઆઈ એ રિપ્લેસ તો નહીં જ કરી શકે પણ હા જે ટૂલ્સ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ અને જે નબળવું અથવા જે ફોર્મ્યુલિક ફોર્મ્યુલા પ્રમાણે થતી વસ્તુઓ છે એ તો રિપ્લેસ થઈ શકશે એવું નજીકના ભવિષ્યમાં એવું તો ચોક્કસ દેખાય છે અત્યારે કોઈ આપણે ફોર્મલ ફોર્મેટ નથી રાખ્યું તમે વચ્ચે કરો તમને હું એક વસ્તુ કહેવા માગીશ કે તમે એઆઈ વિશે કીધું ને મને યાદ છે કે આથી વીસ વર્ષ પહેલાં આપણને બધાને નંબર ફોન નંબર યાદ રહેતા હતા એક્ઝેક્ટલી પછી આપણે કામ મોબાઈલને આપી દીધું હું પોતે પણ વિચારું તો મને એકથી બે નંબર મારા પોતાના હશે એથી કોઈ નંબર મને યાદ નથી એટલે જો આપણે એઆઈ સાથે પણ આવી કરીશું તો મને એવું જ લાગે છે કે ભવિષ્યમાં એઆઈ નવલકથા લખશે પણ નવલકથા અચૂક લખાશે ખરી એટલે લોકો વાંચવાના જ છે બિલકુલ ટેકનોલોજી તો બદલાતી રહે જ છે એને કારણે સ્વરૂપો બદલાય છે પરિવર્તનો આવે છે એના એના અભિવ્યક્તિમાં મીડિયમ બદલાય છે પણ એ વસ્તુ તો રહે જ છે બિલકુલ વિરલ તો ઊંચું છો એટલે નામ બોલ્યો રાવજી પટેલ ચીનુ મોદી અને સુંદરમ ત્રણેયમાં સામ્ય શું રાવજી પટેલ ચીનુ ચીનુ કાકા અને સુંદરમ ત્રણેય કવિઓ હતા અને છતાં પણ ત્રણેય નવલકથા લખી છે એટલે એ પધ્યવાળાએ ગધ્ય પાસે આવું તો પડે હા એ નવો નવો પ્રેમ કર્યો હશે ત્યારે કે દિલ તૂટ્યું હશે ત્યારે થાય છે શું કે પ્રેસમાંથી લેખક નવલકથાનું એકાદી ચેપ્ટર આખા દિવસની મહેનત કરીને લખીને માંડ પતાવીને ઘરે આવે અને પછી એને ઘરે રાત સુધીમાં આખી નવલકથા સાંભળવી પડે અને એ હવે હું ઓથોરિટી સાથે કહી શકું છું એટલે વાત એ એ છે કે અહીંયા પાંચ વ્યક્તિઓમાંથી એક જ સ્ત્રી લેખક છે એક જ લેખિકા છે એટલે એ એ પણ મને અંગત સવાલ એ થાય કે ભાઈ કુદરતી છે એ તમને કુદરતની મહેરબાની છે વરદાન છે કે તમે હાઈકુનું મહાકાવ્ય તમે કરી શકો છો પણ તો પછી નવલકથામાં કેમ આટલા ઓછા સ્ત્રી લેખકો હોય છે પાંચ સાત નામ પૂછીએ તો કુંદનીકાબેનના નામ લેશે અને બે ત્રણના નામ પછી પૂરું થઈ જશે પાંચ સુધી પહોંચશું નહીં તો આવું કેમ આ એક મને અંગત સવાલ છે જરૂરી નથી તમારો જવાબ આપો પણ કામિની સંઘવી સુરતના છે આ ચિત્રલેખામાં એમની સૌથી પહેલી નવલકથા આવી હતી બુમરેંગ એમના પછી એમણે ચાર પાંચ નવલકથાઓ પાંચેક જેટલી નવલકથાઓ એમણે લખી છે વાર્તાઓ પણ લખી છે અને બુમરેંગ સૌથી પહેલાં આવી હતી ત્યારે એમના વિમોચનમાં જીએલએફમાં જ થયું હતું ચોથી પાંચમી સિઝનમાં ત્યારે પણ હું હતો આજે પણ હું એમની સાથે છું તો પહેલાં ક્લિશે સવાલ પછી ભવિષ્ય બાજુ જઈ કે એક સ્ત્રી તરીકે પણ તમારી સે કઈ રીતે તમારું કથા વસ્તુ એ બધું જુદું પડે લખવાની પ્રોસેસ જુદી પડે અને તમે કઈ રીતે લખતા હો છો પછી આપણે ભવિષ્યની વાત કરીએ સૌથી પહેલાં તો અભિમન્યુનો આભાર કે લેડીઝ ફર્સ્ટ હોય એને લાસ્ટ રાખી મને મોદી સાહેબ હંમેશા કંઈ નવું કરવા માટે ફેમસ છે ગમે મોદી હોય પછી બીજો આભાર ડૉક્ટર ઓઝાનો કે ત્યાં લેક્ચર પૂરું થયું એટલે અહીંયા ઓડિયન્સ દેખાયું થોડું બાકી હું ને અભી જ વધારે ઓડિયન્સ લઈને આવ્યા હતા આવ્યા છીએ હા હવે લે સ્ત્રીઓ ઓછું કેમ લખે છે આ તો વર્ષોથી કદાચ પેઢીઓથી ચાલી આવે છે મને યાદ છે કે તમને કોઈને એક સવાલ પૂછીશ પણ બહુ ઓછાને ખબર હશે કે સૌથી પહેલું પ્રવાસ વર્ણન આપણે ગુજરાતી સાહિત્યમાં કોણે લખ્યું છે સ્ત્રી કે પુરુષ એની બળી યસ રોંગ રસિક ઝવેરી પણ ના આવે સૌથી પહેલું નંદકુંવર બા કરીને એક આપણા લેખિકા હતા કદાચ હું મને એનું ચોક્કસ રાજઘરાના ન હતા એટલું મને યાદ છે ભાવનગર સ્ટેટના હતા કદાચ અથવા ગોંડલ સ્ટેટ બેમાંથી એકના હશે અને એમણે પેરિસ વિશે વર્ણન લખ્યું છે આખું અને અદ્ભુત રીતે અઢારસો ને છપ્પનની સાલમાં એ ત્યાં ગયા હતા અને એનું પ્રવાસ વર્ણન સાલમાં કદાચ ગોળબડ ગોટાળો છે પહેલેથી ચોખટ કર લો મારી રાજશક્તિ બહુ પુઅર છે પણ તમે ચેક કરજો અને વાંચજો એટલે સ્ત્રીઓ નથી લખતી એવું નથી પણ આપણે કદાચ એમને ઓછા જાણીએ છીએ એવું બની શકે આજની સફળ લેખિકાઓમાં સ્ત્રી સૌથી વધારે છે કાજલબેન તો છે જ એ સિવાય ઘણી બધી લેખિકાઓ લખે છે અને સ્ત્રીઓ ઓછું લખે છે ને એનું એક રીઝન એ છે જે મારી નવલકથાઓમાં પણ મેં એક સ્ત્રી છું એટલે કદાચ મેં કનેક્ટ કરવા પ્રયત્ન કર્યો છે કે અમારા માટે ફેમિલી ફર્સ્ટ હોય છે પરિવાર પહેલો આવે છે પછી પોતાની ઈતર પ્રવૃત્તિઓ આવે છે અને સ્વાભાવિક છે કે તમે જે પહેલાં દિલથી કરતા હો તેમાં વધારે તમારું કોન્સન્ટ્રેશન વધારે ત્યાં તમે ધ્યાન આપો જ્યારે બીજી વસ્તુ પર તમે ઓછું ધ્યાન આપો એટલે એવું હોઈ શકે એવું મારું માનવું છે હા હવે મારી કઈ વાત કરું ઓકે બૂમ રેંગની વાત કરું સૌથી પહેલી મેં નવલકથા લખી હતી ફૂલછાબ માટે વાત વાતમાં રમત રમતમાં એક ફ્રેન્ડ છે જેમની નવલકથા ગુજરાત સમાચારમાં ત્યારે ચાલતી હતી તો મેં કંઈક એક ક્વેશ્ચન કર્યો નવલકથાને લખતો તેમણે મને સામે કર્યું કે તું લખીને બતાવ તો કહેવાય એમ એટલે આપણને તો કોઈ ચેલેન્જ આપે ને તો સ્વીકારી લેવાનું સ્ત્રીઓને બહુ મન થાય એમ પછી એ સાડી ચેલેન્જ હોય કે ગમે એ હોય તરત જ ફોટો મૂકી દઈએ કે જો અમ ભાઈ અમે સાડી ચેલેન્જ સ્વીકારી લીધી ફેસબુક પર પંદર વીસ લાઈક તો એમાં મળતી હોય તો પાંચસો છસો બી મળી જાય સારી સાડી પહેરી હોય તો તો એ રીતે મેં નવલકથા લખી ફૂલછાપ માટે જે હતી સેવન અવર્સ મારા માટે ત્યારે ગેજેટ્સ નવો નવો પરિચય હતો અને એમાં મોબાઈલનો કોઈ તમારા મોબાઈલના ડેટા ચોરી લે તેનો કેવો મિસયુઝ થઈ શકે તે વિશે મેં નવલકથા લખી હતી પછી બીજી નવલકથા મેં બૂમરેંગ લખી જે મને ચિત્રલેખામાં પહેલો ચાન્સ મળ્યો ભરત સાહેબ સાથે કામ કરવાનો ભરત ગેલાણી એક એવા એડિટર છે કે તમારી સાથે તમારી નવલકથા સાથે પૂરાપૂરે કનેક્ટ થાય એ શિશિરભાઈ મારા કરતાં વધારે સારી રીતે કહી શકશે કારણ કે એમણે વધારે નવલકથાઓ લખી છે ભરતભાઈ સાથે મેં એક લખી છે તો અને એમનો એટલો બધો સરસ રિસ્પોન્સ હોય કે તમને સરસ કામ કરવાનું મન થાય અને પૈસા બી સારા આપે ઓફકોર્સ ચિત્રલેખા એટલે વધારે મન થાય તો આ એ ચિત્રલેખામાં જે નવલકથા આવી એને કારણે મને એક ઓળખ મળી લેખિકા તરીકે લોકપ્રિય લેખિકા તરીકે બાકી અમે બધા લખીએ છીએ એમાં માઉજીભાઈ લખે ને તે સાહિત્ય કહેવાય અમારા ત્રણનું સાહિત્ય લોકો ગણતા નથી પણ આ લોકો આમંત્રણ આપે છે એટલો ફેર છે એટલે અમને લોકપ્રિય શ્રેણીમાં કહી દીધા અમે શિષ્ટ સાહિત્યવાળા નથી એટલે અમને એવોર્ડ પણ નથી મળતા બહુ મોટું મોટી જગ્યાએ તમે સળી કરી છે આંગળી કરી છે મહેશભાઈ મારી જ્યારે અભિયાનમાં નવલકથા આવી હતી બે હજાર સત્તર અઢારમાં ત્યારે પણ વાચકોના રિસ્પોન્સ આવતા ઓફકોર્સ તમારા સમયમાં જેટલા આવતા તમારી શરૂઆતની નવલકથાઓના સમયમાં એટલા બધા ના હોય પણ ત્યારે આવતા પણ હું એનાથી મને એ બહુ ટચ ન થતું વાચકોના પ્રતિભાવ ઉપરથી હું કંઈ મારી નવલકથાના પ્રકરણ ડિઝાઇન ના કરતો જ્યારે તમારામાં મેં સાંભળ્યું છે કે ભાઈ તંત્રી જ કહે મહેશભાઈ પણ ભરતભાઈ સાથે એક કે બે નવલકથાઓ એમના સમય દરમિયાન લખી છે ત્રણ ત્રણ કે તંત્રી તમને એવું કહે કે અત્યારે ત્રણ મહિના જોઈએ કે દસ હપ્તા કે બાર હપ્તા જોઈએ ક્યાં સુધી ખેંચાય છે જોઈએ અને પછી વાચકો તમને ચાલીસ પચાસ હપ્તા સુધી લઈ ગયા હોય હા મારે મારો પ્રશ્ન એ છે કે તો આ વાચક ડ્રીવન થઈ થઈને તો આમાં સર્જક સર્જકે પણ અમુક એને મનમાં તો એક હશે ને કે ભાઈ મારે વાર્તા અહીં પૂરી કરી દેવી છે ને પછી ડિમાન્ડ ઉપરથી ફરમાઈશ ઉપરથી એમણે ચાલુ રાખવી પડી હોય તો ફક્ત તમારી સ્વતંત્રતા હોય કે ભાઈ હું મારે કોઈનો પ્રતિભાવ લેવાનો નથી તો એ વાર્તા જુદી હોય અને વાચકોના પત્રો આવે પછી એ નવલકથા પણ જુદી હોય તો આમાં તમને તમારી સ્વતંત્રતાનું ભેદન લાગે ખરું બિલકુલ નહીં પહેલી નવલકથા જ્યારે ચિત્રલેખા માટે હરકિસુનભાઈનું અચાનક અવસાન થયું ત્રણ કે ચાર દિવસની માંદગીમાં એ પછી ચિત્રલેખામાંથી ફોન આવ્યો ભરત કાપડિયાનો કે તમે ટૂંકી વાર્તા તો બહુ લખી હવે નવલકથા લખો આવી જાઓ અમારી પાસે બીજા બધા લેખકો હાથ જોડીને ઊભા છે પણ અમારે તમારા ઉપર જુગાર રમવો છે હું ગયો પછી હોટલમાં રહ્યા અને પછી પૂછ્યું એમણે કે કેટલા હપ્તા એટલે મેં કહું કે મેં જોયેલું કે હરકિશનભાઈ સિવાયના જે લેખકો હતા ગૌતમ શર્મા ઇવન હરીન્દ્ર દવે એ બધાની પચીસ ત્રીસ હપ્તા ચાલેલી એટલે મેં કહ્યું પચીસ ત્રીસ સપ્તાહ ત્યારે એ લોકોએ કહ્યું કે એવું નથી શુક્રવારે ચિત્રલેખનો અંક બજારમાં આવે અને દસ સાડા દસ સુધીમાં તમને રિપોર્ટ મળી જાય છે કે વાચકોને આ વાર્તા ગમી છે કે નહીં વાચકો ફાઇનલ ઓથોરિટી એ લોકોને વાર્તા ગમતી હશે ને એમનો રિસ્પોન્સ સારો હશે ત્યાં સુધી ચાલશે આ આ ચીજો દરેક ભાષામાં છે અને એના ઘણા બધા કારણો હોય છે લખનાર છે એ લખે છે વંચાય મારું કહેવાનું એ જ છે કે આપણે એક વાચક તરીકે ગુજરાતી લોકોએ વિકાસ કરવાની જરૂર છે પોતાના વાડાઓમાંથી બહાર નીકળીને જે સાહિત્ય છે તેને અપનાવશું નહીં સાહિત્ય જે આવે છે તેને સ્વીકારશું નહીં જે નવા નવા રૂપથી આવે છે તેને સ્વીકારશો નહીં તો પછી ગુજરાતી ભાષા કઈ રીતે ટકશે ગુણત્સાહને કોણે સ્વીકાર્યો છે પ્રજાએ કે સાહિત્યકારોએ ગુણત્સા હમણાં સાહિત્યના અકાદમી કે પરિષદોએ કે જે સાહિત્યકારોની સંસ્થા છે એને સ્વીકાર્યો છે કાજલ લોજા વૈદ્યને સ્વીકાર્યો છે જય વસાવડાને સ્વીકાર્યો છે એમની દુનિયા છે એની દુનિયાના રાજા છે તો દરેક માણસે નક્કી કરી લેવું જોઈએ એમાં પછી કોઈની સાથે સરખામણી ન થાય કે આને આ મળે છે ને આને તે મળે છે હું આ લખું છું ને મને મારા વાચકો મળે છે હું સંતોષ છું હું લખું છું હું મને એવોર્ડ મળે છે હું સંતોષ છું તો દરેક રાઇટરે પોતાની હદ પોતાનું સ્વરૂપ સમજી લેવું જોઈએ કે હું આના માટે જ છું મેં નાટક ક્યારેય નથી લખ્યું મને લખતા જ નથી આવડતું એક ફિલ્મ ના આયોજક નહીં મળશે તમે બંને લોકપ્રિયતાની વાત કરી કાજલબેનનો ઉલ્લેખ કર્યો સંજયભાઈ ઓડિયન્સમાં બેઠા છે એમના મનમાંય કાજલબેનના અવાજમાં જવાબ ગુંતો હશે કે વાચકોનો પ્રેમ જ એ અમારો એવોર્ડ છે મને જરૂર નથી એ જ સ્ટાઇલમાં મને અવાજ સંભળાયો કાજલબેન અહીંયા હોત એ જ રીતે જવાબ આપત પણ આપણે જ્યાં બેઠા છે અહીંથી એક કિલોમીટર દૂર જ શ્રીકાંત શાહ રહેતા એમણે એક નવલકથા લખી હતી અસ્થિ નામની અને ત્યારે એમણે બંડ પોકાર્યો કે ને દીર્ઘ વગરની મારે એક વાર્તા લખવી છે જેમાં કોઈ પાત્ર ન હોય ને એવી એવી એમણે નવલકથા આપી ચાલો હવે તમે એને પેલા આઠ ફિલ્મ વાળા જોનરમાં ગણો ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય એટલે એટલે કેવું એકદમ સુસંસ્કૃત શિષ્ટ બહુ જ પહાડનું બાળક ને એ એ પ્રકારનું સાહિત્ય લઈ આવે એવી ઝવેરચંદ મેઘાણીએ એ સમયમાં એક એવી નવલકથા લખી હતી જેમાં કથા કથાનો મુખ્ય નાયક એક સાથે બે સ્ત્રીના પ્રેમમાં પડે છે અને મેઘાણી યુ કે આ આ માણસ એકદમ સાચો છે અને તમારી પાસે એની સામે કોઈ દલીલ ન હોય માય પોઈન્ટ ઇઝ આવા પ્રયોગો પણ એટલા જે મુખ્ય ધારણા લેખકો જે કહેવાય એમણે કરેલા છે તો અત્યારે એવા પ્રયોગો કેમ જોવા નથી મળતા શિશિરભાઈ કદાચ વાચકો વહેંચાઈ ગયા છે કદાચ માધ્યમો વધી ગયા છે એ કારણ હોઈ શકે આ જે શિષ્ટ સાહિત્ય જે આપણે કહીએ છીએ એનું એક વર્તુળ ચોક્કસ રહેવાનું પણ એમ નહીં પણ એ વર્તુળનું ત્રિજ્યા ચોક્કસપણે નાની થતી જાય છે એ વાત તો એ બિલકુલ સાચી વાત છે કે માત્ર એમ એ કે બી એ ભણતા કે ભણાવતા લોકો જ શિષ્ટ સાહિત્ય વાંચે છે કે અથવા જેમને પરબ કે કંકાવટી કે જે સાહિત્યિક મેગેઝીનો છે એ લોકો પૂરતું જ રહી જાય છે સાહિત્ય એવું એક જોખમ સ્થાન ચોક્કસ છે પણ આઈ થિંક માધ્યમોની અસર છે સમયની નું આ પરિણામ છે કે પ્રયોગો કદાચ ઓછા થાય છે મને એવું લાગી રહ્યું છે આખા ભારતમાં તમે નવલકથાનું સ્વરૂપ જુઓ ને તો જે પણ ઇંગ્લિશ નવલકથાઓ આવે છે જે આપણા ભારતીય લેખકો લખે છે લગભગ કોઈ ધારાવાહિકના ફોર્મમાં નથી આવતું એ સીધું પુસ્તક આવે છે આપણા ધારાવાહિકનું પ્રમાણ બે ત્રણ વર્નાક્યુલર લેંગ્વેજમાં વધારે છે બિલકુલ તો એને તમે એટલે જે મેં મહેશભાઈને પૂછ્યું તો એ જ હું તમને પૂછીશ કે શિશિર રામાવાદ સીધું પુસ્તક લખતા હોત તો એ જ નવલકથા અલગ હોત અને છાપામાં ધારાવાહિક લખે છે એ વાર્તા અલગ હોત ખરી હવી જોઈએ મારે એ હવે લખવી છે અને મારે જોવું છે કે હું શું લખું છું અને કેવું લખું છું એ ચોક્કસ ફરક પડે એ એક અલગ માનસિક અવસ્થા કદાચ હોતી હશે તો પુસ્તક લખો ત્યારે અને ધારાવાહિક સ્વરૂપમાં લખો ત્યારે એ ચોક્કસ હોય અને કે પછી આપણો ડર છે જેમાં આપણો વાક નથી ગણતો ગુજરાતની ગુજરાતીઓને પણ ગણું છું કે આપણે એવો ડર છે કે આપણે પોપ્યુલર છાપાઓમાં ધારાવાહિક સ્વરૂપે નવલકથા નહીં આવે અને સીધું પુસ્તક હવે આપણે આપશું તો એટલું વેચાશે નહીં કે વંચાશે નહીં એ ડર ખરો એ કેટલો સાચો એ એક સચ્ચાઈ પણ છે કે જેમ કે તમારો મુખ્ય મેઇનસ્ટ્રીમ છાપાઓમાં કે સામાયિકમાં છપાય તો એક તૈયાર ઓડિયન્સ પણ મળી જાય છે અને એને કારણે તરત પ્રકાશકની પણ ડિમાન્ડ હોય કે જલ્દી પુસ્તક બહાર પાડો કારણ કે તે જો ગરમ ગરમ ભજીયાની જેમ હેપનિંગ છે તો એનું વેચાણ વધશે તો એ એ કમ્પલ્શન એક કોમર્સ પણ અમુક વસ્તુઓ નક્કી કરતી હોય છે તો હા એ વાત ખરી પણ મને લાગે છે કે લેખક એ એવા એવો ભય નહીં રાખવો જોઈએ પોતે મારે બી એમાંથી બહાર આવવું છે એ એ ધારાવાહિકના પહેલાં વર્તુળમાંથી અને મારે જોવું છે મારે મારી જાતને ચકાસવી છે કે હું શું લખું છું કેવું લખું છું ભય ન રાખે તો લેખક કરે શું સાહેબ હવે એક બુક આપે બે બુક આપે પછી વંચાતી જ નથી નિજાનંદ માટે તો કોઈ લખવાનું નથી એના માટે તો પર્સનલ ડાયરી છે એટલે આપણે કન્ઝ્યુમર જે આપણા ગુજરાતી લોકો એની સામે કહેવાનું તો ખરું ને તમે નથી સામેથી વાંચતા તમારા છાપામાં પીરસીએ છીએ એ બુધવારે રવિવારે તમારી ઇન્ડસ્ટ્રીયલ વીક ઓફ હોય ત્યારે અથવા તો વીકેન્ડ છે ત્યારે ત્યારે જ તમે વાંચો છો બિલકુલ સહમત કે અસહમત સમજ ઘણી રીતે ઘણી રીતે પણ એ સમય ધ્રુવ ભટ્ટ લેખક પણ છે ધ્રુવ કે જે ધારાવાહિક અમુક છપાય નવીસમાં જે મેઇન મંથલી એપિસોડ એનો આવે અને એ પુસ્તકો પણ લખે છે અને બંને લોકપ્રિય થાય છે ધ્રુવ ભટ્ટ જેવા આપણે સમયનો ઉદાહરણો છે જ એટલે માત્ર ધારાવાહિક લેખકો જ વધારે પહોંચે છે એવું તો છે જ નહીં ધ્રુવ એક સરસ ઉદાહરણ છે બધા માટે હા 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 યસ જીતેશ દોંગા એવો પ્ર પ્રયાસ કર્યો હતો પોતાની નવલકથા ડાયરેક્ટ ફેસબુક પર મૂકી હતી અને એનું કહેવું એવું હતું કે મેં પણ એને વાંચીને જે મને યોગ્ય લાગ્યું તે રકમ આપી હતી તો કે મને મારી બુક પબ્લિશ થતે તો કદાચ એટલા પૈસા મને ન મળ્યા હોત એટલા મને લોકોએ વાંચીને આપ્યા તમે પહેલી તમારી ચિત્રલેખામાં જયારે પહેલી તમારી નવલકથા આવી ત્યારે ચિત્રલેખા બહુ જ એના બહુ પ્રાઇમ ટાઈમમાં હતું અત્યારે સમીકરણો બધા જ સામાયિકોનો બદલાઈ ગયા છે તો તમારો આજે સાત આઠ વર્ષનો વાચકોની સંખ્યા બાબતે તમારો અનુભવ શું કહે છે મને એવું લાગે છે કે કોરોના પછી વાંચન પર ખાસ્સી અસર પડી છે લોકો એક તો કોરોના વખતે ડર એ હતો કે પેપરને અડવું કે ન અડવું બરાબર ને આપણે પેપરો બંધ કરી દીધા હતા અને ગુજરાતી વાંચક તમે કીધું ને તેમ કે રવિવારની વાર્તા વાંચવા નવલકથા વાંચવા હું પણ નાનપણથી ટેવાયેલી કે ગમે એ લેખકની નવલકથા હોય વાંચવાની એટલે વાંચવાની એમાં મજા આવતી હતી કે મતલબ બીજું એક કે એક વસ્તુ વાંચી અને પછી ભૂલી ગયા પછી આવતા અઠવાડિયે પછી યાદ આવી તો તમારી એક ડેઈલી રૂટીન કેળવાતું હતું એમાં અને એ બને વંચાતું પણ હતું પરંતુ કોરોનાએ બંધ કરી દીધું એટલે લોકો ક્યાં વળ્યા વેબ સિરીઝ તરફ હું માનું છું કે વેબ સિરીઝ એ નવલકથાનું આજનું રૂપ છે સીઝન વન સિઝન ટુ સિઝન થ્રી સિઝન ફોર સીઝન ફાઈવ આ ફ્રેન્ડ્સ છે તે ફ્રેન્ડ્સ નવલ સિરીઝ બધાએ જોઈ હશે મોટાભાગના યુવા યુવાનોએ તો એ આજથી ત્રીસ વર્ષ પહેલાં ચાલુ હતી હજુ પણ જોવાય હજુ પણ તમે એની સાથે એટલા જ જોડાઈ શકો કનેક્ટ થઈ શકો શું કામ તો એનું કન્ટેન્ટ આજે પણ એટલું લાઈવ છે આજે પણ આપણા રોજબરોજના ઇસ્યુ સાથે એટલું એ મેચ થાય છે કે આપણને જોવું ગમે છે જે હપ્તાવાર નવલકથા અને પુસ્તક એની જે વાત કરીને એમાં હું તો પેલો સ્ટેટિસ્ટિક સાથે યુનિવર્સિટીમાં નંબર મારો હતો અને આર્થિક રીતે પણ જોઈએ તો એમાં નુકસાન વધારે થાય કે તમારી નવલકથા સાઈઠ સિત્તેર કે એંસી હપ્તા ચાલે તો એ પૈસા મળે અને વધતા પુસ્તક છપાય ત્યારે પૈસા મળે તમે પુસ્તક છપાવો તો માત્ર પુસ્તકના જ પૈસા મળે અને એ પણ આપણા પબ્લિશરો કંઈ વા વરસી નથી પડતા બરાબર ના સાચી વાત છે બહુ સાચી વાત છે આમાં કારણ કે હમણાં જ મારે થોડા વિખવાદ હતા અને મેં વિચારેલું કે હું પોતે પબ્લિશ કરું અને પછી વેચાય કે નહીં બરાબર પણ પછી મેં તપાસ કરી તો ખરેખર મને જે સારામાં સારા કોઈ જે પબ્લિશર કહેવાય એમણે મને શું કહ્યું મને કે સો ટકા મુખ્ય સેલર અમે બની જઈએ આપો પછી મને શું મળે તો કે તમને એવું ચોપડીની કિંમત સો રૂપિયા ફેંક હો શિશિરભાઈ તમારે પુસ્તકની કિંમત સો રૂપિયા હોય તો તમને ચાલીસ રૂપિયા મળે આમાં લેખક શું કરે પછી એટલે કે તમારી પરિસ્થિતિ બહુ સારી છે કે તમારે આપવા નથી પડતા રૂપ તમારા સારી વાત યસ 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 એટલે એવી રીતે લખવાની ઈચ્છા તો ઘણી થાય છે કે સીધી લખીએ પણ એમ થાય કે પછી અત્યારે બારનું જ લખવાનું જે પ્રેશર હોય છે એટલે એ રીતે ઘણી વાર આમ મન થાય હું મારી રીતે મારા મન ફાવે એવી સરસ નવલકથા લખું એક નાટક મગજમાં ઘૂંટાય છે એ લખવું છે પણ અત્યારે આ જે બુધવારને રવિવાર બુધવારને રવિવારની ફળોજણમાં ફસાયેલા હોઈએ એટલે એ સમય નથી ફળી શકાતા પણ લખીશ ગમે ત્યારે સો ટેક અમે રાહ જોઈએ આપણે સેશન ઓપન કરીએ તમે આમાંથી કોઈને પણ સવાલો પૂછી શકો કામિની મહેશભાઈ માવજીભાઈ શિશિરભાઈ આપણે વોલન્ટિયર્સ પ્લીઝ માઇક સાથે સવાલો ક્વિક રાખજો અને નાના રાખજો પ્લીઝ આપણે સવાલો રાખજો ટિપ્પણી ન રાખશો પ્લીઝ વેપારી પ્રજાને વાંચતી કરવી વેપારી પ્રજાને વાંચતી કરવી એ બહુ જ બહુ જ મોટી ટાસ્ક છે આપશે બધા મારાથી સિનિયર છે આ તો હું મારો ઓપિનિયન આપું છું કે સૌથી વધારે દરિયાકાંઠો આપણને મળ્યો છે દરિયા દરિયાની અંદર કોણ સૂતું હોય પાતાળમાં વિષ્ણુ લક્ષ્મી આપણને બહુ જ સહજ છે ગુજરાતીઓને ભૂકંપ કે કોઈ આપણને હલાવી શકતું નથી એટલે આપણે એટલા એટલા બધા વહાણવટ્ટા કરતા ને આપણે એટલે ગુજરાતીઓ વાણિયાઓ કહેવાતા બરાબર એટલે આ આપણા સાત આઠ પેઢી ને વીસ પચીસ પેઢી થી લોહીમાં છે કે પેલા વેપાર પેલા ડાબુ અને જમણું એક લાઈન દોરાય ડાબે બાજુ શું લખાય જમણી બાજુ શું લખાય એક મોટા ભાગના કોમર્સ વાળા હશે એમને ખબર છે જી સવાલ ભૂલાઈ જાય એ પહેલાં કહી દઉં કે વાંચતા કરવા એ તો આપણા ઉપર આધાર છે મા બાપ તરીકે એક ગુજરાતી તરીકે ઘરમાં એક વાર્તા કહેવાની ટેવ પાડો તો હું માનું છું કે તમે ચોક્કસ વાર્તા વાંચતા કરી શકશો બીજો સવાલ શું હતો મને ફેસબુકમાં ગુજરાતી કહો કે અંગ્રેજી કહો પણ માતૃભાષા તો બાળક જાણતું જ હોય તમે કોઈ પણ મીડિયમમાં મૂકો એક્સવાયઝ ઝેડ મીડિયમમાં મૂકો તમારું બાળક માતૃભાષા જાણતું જ હોય અને વાર્તા હંમેશા માતૃભાષામાં જ કહેવી જોઈએ સ્વીડન મારા ખ્યાલ પ્રમાણે એકમાત્ર દેશ એવો છે જે ત્યાં વસતા પોતાના મતલબ સે પોતાના દેશવાસીઓને બીજી ભાષામાંથી બીજા પ્રદેશમાંથી બીજા દેશમાંથી આવ્યા છે અને સામેથી પૈસા આપે છે મા બાપને કે તમારા બાળકને માતૃભાષા શીખવાડો તો આવી તો આપણે કદાચ નહીં જ કરીએ આપણે કીધું એમ આપણે લક્ષ્મીને પ્રેમ કરીએ છીએ એટલે એ બધું ન કરીએ તો કંઈ નહીં પણ એક વાર્તા કહીએ તો ઘણું છે પહેલાં તો કોઈને વાંચતા કરવા એટલે શું માણસો પોતાની રીતે ભણે છે ને પોતાની રીતે વાંચે છે એને ગમે છે પહેલાંના લેખકો આટલા લોકપ્રિય હતા આટલા લેખકો તો વાંચકો કેટલા હતા ગમે ક્યારેય લિટરસીનો અભ્યાસ કર્યો છે ગુજરાતીનો આજે ગામડામાં પણ ગ્રેજ્યુએટ છોકરા મળે છે અંતરિયાળ વિસ્તારોમાં કોલેજીસ છે એટલો ફ્લો વધ્યો છે ડિગ્રીઓનો ને ભણેલાઓનો એમાંથી વાંચનારો વાંચે છે દરેક શહેરમાં આમ કહેવાય નહીં પણ એક એવું કેન્દ્ર હોય છે જ્યાં કવિઓ ભેગા મળતા હોય છે લેખકો હોય છે પહેલાં કેટલા લેખકો હતા ક્યારે વસ્તીના હિસાબે આંકડો સરખાવી જોજો માણસો રોજ એટલા મેસેજ વાંચે છે કે એક ટૂંકી વાર્તા બને કોણ કે જે વાંચતા નથી બધું વાંચે છે યાર માણસો વાંચે છે બીજું ટેકનોલોજીએ જે ચેન્જ લાવ્યા છે એની આપણે હજી ધ્યાન નથી હજી બાળકોને તરુણો વચ્ચેની બાળ બાળ ગીતો મને તો બાળ સાહિત્યકારોને દયા આવે છે બાળકો જે કંઈ રહ્યું જ નથી દસ વર્ષના બાળકને ખબર છે કે કઈ રીતે શરીર કામ કરે છે તો આ જે ચેન્જ છે સ્ત્રીઓની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે એ એવા એવા ચબરાકીય નિવેદનો દુનિયામાં આ ચબરાકીય નિવેદનો છે કશું નહીં થાય જગત બહુ જ આગળ વધે છે ટેકનોલોજી ક્યારે પાછળ નથી જવાની પણ ટેકનોલોજી જે ચેન્જ લાવે આપણામાં આપણે એને સમજી નથી શકતા હજી આપણે જો પચાસ વર્ષ પહેલાંના જીવનમાં પ્રમાણે કરવા જશું નહીં થાય નહીં જ થાય અંધારું નથી કૂતૂહલ નથી કુતૂહલ સાહિત્યનો બેઝિક આધાર છે કુતૂહલ ષ હવે એ જ ખતમ થઈ ગઈ છે ક્યાં અંધાર બાળકને કહીએ ઘોર અંધારું હતું અમે ભણતા ત્યારે ક્યાં ઘોર અંધારું એટલે અમને અમે અંધારું દેખાતું અમે અંધારામાં જન્મ્યા હતા હવે હા સાલું છ વાગે ઘરમાં લાઈટ રસ્તા પર લાઇટ જ્યાં જાવ ત્યાં અજવાડું અજવાડિયું છોકરીઓ આજે લેખકો ગુજરાતી લખે છે શરમથી લાલ લાલ થઈ ગયો બેનો બેઠા તમે કહો તમે લાલ લાલ થાવ છો મને કેવો સાચો વાત તો લેખકો ખોટું લખે છે કારણ કે એ વખતે જે સમાજ વ્યવસ્થા હતી જે શિક્ષણ વ્યવસ્થા હતી એના કારણે એના જીન્સની અંદર અમુક જાતની વસ્તુઓ રહેતી હવે તો સિક્ષણ થઈ ગયું અહીંયાથી ગાંધીનગર જવું રોજ જીપડામાં ટીપાઈને જવું બસમાં ટીપાઈને જવું આવું રોજ સત્તર જાતના સ્પર્શ થતા હોય એમાં ક્યાં તમે શરમની ચીજ રહે તો આની વચ્ચે આપણા શરીરે બીજું આપણા વસ્ત્રો તમે એક દિવસ સાડી પહેરો તે દી તમારી ચાલ અને અત્યારની ચાલ પેન્ટ આવી ગઈ સ્ત્રીઓ પેન્ટ પહેરે છે તો એના કારણે એનો જે આત્મવિશ્વાસ એની બોડી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે આ બધું ઝીણા ઝીણી વસ્તુઓથી જો સમાજ જીવનમાં જે ફેરફારો થાય છે એ રસ્તાઓ લાઇટ્સ મિકેનિઝમ ટેકનોલોજી આપણી આજુબાજુ બેઠી છે કોઈ માણસ રાહ જોવા તૈયાર નથી કારણ કે રાહ જોવી પડે એવી સરકારોએ કીધું છે કે બધું જ તૈયાર મળશે તો આપણી મેન્ટાલિટી જ એવી છે કે યાર ક્યારેક બસ કોઈક ધીમી પડે તો આપણે એમ આકડાઈ જઈએ તો આ બધા વચ્ચે લેખકે એની જે જૂની સીડી પ્રમાણે જોઈ લખશે નહીં ચાલે નહીં ચાલે એણે માણસને બદલતો જોવાનો છે અને હજી એ કરીએ છીએ ગુજરાતી વાંચતા કરો ઘોડાને અવાડા સુધી લઈ જઈ શકાય મેં શિક્ષકની નોકરી કરી છે છોરા શોધવા જતા છોરા કે સાહેબ એ ફોન નહોતો કર્યો તમે મને હવે અમે ક્યાં ભણાવો એ કોલેજમાં આ સ્થિતિ છે એક વર્ષ હું દાહોદ મરી આવ્યો છું સાહેબ દાહોદની કોલેજો જોઈ છે મેં તો એની વચ્ચે પણ તમે આટલા લોકો બેઠા છો એ નાની વાત છે જરાય નાની વાત સાહિત્યકારોના ટોળા ન હોય અને એના રસજ્ઞોના પણ ટોળા ન હોય ક્યારે નહીં હોય અને એ સ્થિતિનું નિર્માણ કરવા જશું ને તો એક ને બદલે બીજું થાય એમાંથી અર્ધાર્થ સર્જકો તૈયાર થશે આ સ્થિતિ થઈ રહી છે લોજિક થાય છે બજારમાં અને ચાલે છે પણ આપણે છે सर तमारा सवाल सॉरी आई एम सॉरी एकदम क्विक के जो कारण के सेकेंड सेशन आप रहिए शुरू थोड़ा नुछा। लखा एक क्रिएटिविटी से तो मैंने सप्रेस्ड सोसो तो दबाया था। जी। आई एम जस्ट लाइट अप नोट प्लीज डोंट माइंड इट सर तो बात वाली क्या हुई कि आपने जा रहे क्रिएटिविटी के आमिर साहेब ने बात करी। એ ફૅન્ટેસી હમ તો જેટલું અલગ લખાશે જેટલું નવ લખાશે જેટલું ફૅન્ટેસાઇઝ કરાશે જેટલું જેટલું રૂટિન નહીં હોય તો એનું AI ને NL કંટ્રોલ્ડ વાસ છે ને લેખક બહાર આવશે એટલે આગળ જે મને છે આપા એઝ અ હ્યુમન આપણે લેખક તરીકે વધારે આને જોવું છે તો જેલી નવીનતા જોઈએ છે કৌতূহલ જોઈએ છે ફૅન્ટેસી જોઈએ છે મેજિક તો ડેફિનેટલી આ માર્કેટ તો તોડ લેખનનું બેઝ

બેઝિકલી તમે કહો છો ફ્યુચરિસ્ટિક રહેવું પડશે લેખકે તમે બેઝિકલી કહેવાય માગો બધું ફ્યુચરિસ્ટિક ફ્યુચરમાં વિચારશે એના આઈડિયાઝ અને એના કોન્સેપ્ટ એટલે બધું ફ્યુચરિસ્ટિક હશે એટલું વધારે રિલેવન્ટ રહેશે એવું તમે આઈ થિંક કહેવા માગો છો નવું રાઈટ એટલે એ જ વાત છે કે રિલેવન્ટ રહેવું સમયની સાથે અને સમયથી આગળ પણ રહેવું પડશે લેખકે અને પત્ર મૂળિયા પણ જાળવવા પડશે આ ત્રણેય વસ્તુ કરવી પડશે એણે રૂટ્સ એનું વર્તમાન અને એનું ભવિષ્ય એ ત્રણેયને સાથે સંતુલન રાખશે તો એ રિલેવન્ટ રહેશે લેખક બિલકુલ તમે જે કહ્યું ને કે પરિવારને પહેલું પ્રાધાન્ય નહીં આપો તમારા શોખને આપો હોબીને આપો પણ સ્ત્રી જ્યાં સુધી મા બને ને ત્યાં સુધી એ શક્ય હોય છે પછી એની પ્રાયોરિટી બદલાઈ જાય છે બહુ સ્ત્રીને બહુ પરિવાર થયું પુરુષે બહાર જતો પરિવાર માટે જ જતો હોય છે આ ત્રીજી વખત બોલાયું એટલે અમે બોલવું પડે છે બસ એકલા તમે છો એટલે સપ્રેસ ના કરો અમે પરિવાર માટે જ લખતા હોઈએ છીએ કેટલી વિશે શો થાય છે અમને ખબર છે અભિમન્યુ એટલા માટે અટકે છે કારણ કે પાર્થે ઈશારો કર્યો આભાર પાર્થને ઈશારો કરવો પડે છે કારણ કે સેશન હવે બીજું શરૂ થવા જઈ રહ્યું છે થેન્ક યુ સો મચ પેનલ આજે નવલકથાના આવતા અંક વિશે તમે બહુ જ સરસ વાત કરી નવલકથાની સાથે નવલકથાનું સ્વરૂપ બદલાય અને એ ફિલ્મોમાં પણ આવે એની પણ વાત કરી સાંપ્રત સમયની વાત કરી થેન્ક યુ સો મચ જીએલએફ વતી આપ સૌનો હું આભાર માનું છું મહેશ યાજ્ઞિક સર માવજી મહેશ્વરી શિશિ રામાવત કામિની સંઘવી અને ખાસ અભિમન્યુ મોદીનો કે જેમને સરસ રીતે લેખકો પાસેથી એમની વાત કઢાવડાવી થેન્ક યુ સો મચ